Students, good morning all of you. Now before we are going to start today's session, let's remember Gayatri Mantra. Om Bhur Bhurashvah Tashya Vitur Varenyam Bhargo Devashya Dhimahi Dhiyo Yonah Prachodaya Kalyan Vastu Padhanu Kalyan Karjema. विद्यार्थी मित्रों, आजे धोरण 12 साइंस कॉमर्स अथवा तो धोरण 10 ओके, केम के हमना टेंसेस चाले छे जेना ऊपर आपण बधा आधारित छे, आखी इंग्लिश लैंग्वेज ओके एना ऊपर आधारित छे, कम्युनिकेशन एना ऊपर आधारित छे। એટલે આજે આપણે જોઈશું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિદ્યાર્થી મિત્રો, ઓકે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। સૌથી પહેલા આપણે ઉપયોગ જોઈએ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। उपयोग यानी यूज ओके। भूतकाळ में अमुक समय कोई क्रिया चालू हती, समझो भूतकाळ में कोई समय कोई क्रिया अथवा अमुक क्रिया चालू हती ते सूचववा माटे आ कार्डनो उपयोग थाय छे। एक्जाम्पल आपो साहेब, आपी दो ओके। I was playing cricket at that time. I was teaching English grammar online at that moment. शब्द आया, अन्य शब्द at that time, at that moment, पकड़ो ना? यस, होशियार विद्यार्थीओ, मध्यम अने नबड़ा पकड़ी लेजो। हाँ यस ओके। तो वोज वेर वत्ता क्रियापद ने आईएनजी लगाववू पड़शे। तो भूतकाळ में कोई क्रिया चालू हती ए बतावा माटे ओके। केम के तमने खबर छे वोज वेर, खाली वोज वेर, हतो हती हतु हता अने एनी बाजू में क्रियापद आईएनजी ओके। पाछळ जरूरी जो आयु पाछू स्ट्रक्चर, स्ट्रक्चर जो ये तो सब्जेक्ट, सब्जेक्ट आई वी यू ही सी ईट दे आ सब्जेक्ट छे। ही सी ईट ही होय के हितेश भाई होय, सी होय ओके के शीतल बेन होय ओके, ईट होय होय प्राणी पक्षी पशुनु एक वचननु कोई नाम होय ओके, अथवा दे होय અથવા બહુવચનમાં બોયઝ ગર્લ્સ આવું આવી શકે। આ બધા સબ્જેક્ટ છે, સબ્જેક્ટ જોઈને વોઝ કે વેર લેવાનું। કેટલાક લોકો વર બોલે છે, કેટલાક લોકો વેર બોલે છે ઓકે। ખાસ ધ્યાન રાખવાનું જ્યારે તમે લખો ત્યારે, બોલો ત્યારે કયું વર છે ઓકે, તમારી પસંદગી પ્રમાણે તમે બોલી શકો છો, ઉચ્ચાર કરી શકો છો ઓકે। તો વોઝ કે વર પ્લસ ક્રિયાપદને આઈએનજી, પ્લે આપેલું તો પ્લેઇંગ, ડાન્સ આપણે ડાન્સિંગ ઓકે, જમ્પ આપણે જમ્પિંગ, કર્મ અન્ય શબ્દ નિશાની। સાહેબ આ અગત્યનું આવ્યું, જાણું છું યાર ઓકે। હવે લઈ લો તમે સૂચના, આ નિશાની કયા કયા શબ્દોથી ખબર પડે? તો શબ્દો જેવા કે વેન, વાઇલ, એઝ, વેન જ્યારે ત્યારે, વાઇલ જ્યારે ત્યારે, એઝ જ્યારે ત્યારે ઓકે। હવે આગળ જસ્ટ એઝ, બીકોઝ, સો, ધેરફોર, ધેન, ટી એચ ઈ એન સ્પેલિંગ, ટી એચ ઈ એન ધેન ત્યારે, એટ ધ ટાઈમ, એટ ધેટ મોમેન્ટ વગેરે। આમાં ભૂતકાળમાં બે ક્રિયા બને છે, આ કાર્ડની અંદર ભૂતકાળમાં બે ક્રિયા બને છે। સિંગલ વાક્ય બનાવવું હોય તો હમણાં મેં શરૂઆતમાં એક્ઝામ્પલ આપ્યું એ, પણ તમારે ડબલ વાક્ય બનાવવા છે, વાઇલ, વેન, એઝ, ડબલ વાક્ય બનશે અંગ્રેજીમાં જ્યારે વાઇલ યુ આર સ્પીકિંગ ઇંગ્લિશ ઓકે। યુ હેવ ટુ રિમેમ્બર થિંગ્સ, અ લોંગ સેન્ટેન્સ, બે વાક્ય બને છે ઓકે। તો એક વાક્ય સાદા ભૂતકાળનું હોય અને એક વાક્ય ચાલુ ભૂતકાળનું હોય છે વિદ્યાર્થી મિત્રો ઓકે। તો જેમાં પ્રથમ ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય છે, અને જે ક્રિયા બની ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય, ખતમ થઈ ગઈ હોય
એ સૂચવવા માટે ભૂતકાળ એટલે કે સાદો ભૂત વપરાય છે. નોંધ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ચાલુ ભૂતકાળના વાક્યમાં કૌંસમાં આપેલું ક્રિયાપદ હંમેશા ગતિ દર્શાવતું નથી. ઓકે, તો એવા કેટલાય ક્રિયાપદ છે જે ગતિ નથી દર્શાવતા, તો કૌંસમાં આપેલું ક્રિયાપદ ગતિ દર્શાવતું હોવું જોઈએ, જેને આઈએનજી લાગી શકે એ ધ્યાન રાખવાનું છે. અપવાદરૂપ આવા ક્રિયાપદો આવે છે તો ક્રિયાપદ હંમેશા ગતિ દર્શાવતું આવે, જેમ કે પ્લે હોય, કૌંસમાં આપેલું છે તરત જ પ્લેનું પ્લેઇંગ થાય, સિંગનું સિંગિંગ, રેડનું રેડિંગ, રાઇટનું રાઇટિંગ, રનનું રનિંગ વગેરે. પણ સ્ટોપ આપેલું હોય તો સ્ટોપિંગ ના બોલાય, ફિનિશ. હું મારું બાયોલોજીનું કામ ફિનિશિંગ કરી રહ્યો છું, હું મારું મેથ્સનું ફિનિશિંગ કરી રહ્યો છું, હું મારું કેમેસ્ટ્રીનું ફિનિશિંગ કરી રહ્યો. નો રોંગ ગ્રામર, રોંગ ઇંગ્લિશ ડોન્ટ યુઝ. ક્રિયાપદને ઓળખવાનું, આયનથી તરત જ લાગે, ખ્યાલ આવી જાય. ઓકે, હવે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ ખાલી જગ્યાની આગળનો શબ્દ સજીવ, જાણો છો એટલે એક્ટિવ વોઇસ. ઓકે, વાક્યરચના કરતા, કરતાને જોઈને વોસ કે વર, પ્લસ ક્રિયાપદને આઈએનજી, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પેસિવ વોઇસ ખાલી જગ્યાની આગળનો શબ્દ નિર્જીવ. ઓકે, કેટલીક વખત શું બને યાદ કરો, કેટલીક વખત ખાલી જગ્યાની આગળનો શબ્દ સજીવ છે, પણ કૌંસમાં આપેલું જે ક્રિયા છે એ કરતો નથી. દેખાય છે સજીવ, પણ કૌંસમાં જે ક્રિયાપદ આપેલું છે, ટેક, પ્લે, સિલેક્ટ, તો એ ખાલી જગ્યાની આગળનો શબ્દ કરતો નથી, ક્રિયા કોઈ બીજી વ્યક્તિ કરે છે, તો પેસિવ વોઇસ. આ બી સમજવાનું છે, અગાઉ બી વાત કરી હતી. ઓકે, તો ખાલી જગ્યાની આગળનો શબ્દ નિર્જીવ છે જ, તો પેસિવ વોઇસ છે જ, પણ સજીવ છે તો સમજવાનું, એક્ટિવ છે, પેસિવ છે, ક્રિયા જાતે કરે છે કે કોઈ બીજા વ્યક્તિ કરે છે, તો આ જોવાનું. ત્યારબાદ વોસ કે વેર, એક વચન બહુ વચન જોઈને વોસ કે વેર લગાવવાનું, પ્લસ ચાલુમાં. યસ, ચાલુ વર્તમાનકાળ શીખી ગયા. ચાલુ વર્તમાનકાળમાં એ પેસિવ વોઇસમાં બિંગ આવતું હતું, તો ચાલુ ભૂતકાળમાં પણ બિંગ, બીઈ આઈએનજી આવશે, પછી કૌંસમાં આપેલું જે ક્રિયાપદ છે એનું ભૂત કૃદન, ત્રીજું રૂપ. કયું રૂપ? ત્રીજું. પ્લે નહીં, પ્લેડ, પ્લેડ. ખ્યાલ આવ્યો? રાઇટ નહીં, રોટ નહીં, રિટર્ન, ત્રીજું રૂપ. ઓકે, તો આવું પાસ્ટ પાર્ટિસિપેન્ટ લગાવવાનું. બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દ આપેલા બી હોય, ના આપેલા હોય, ડિપેન્ડ્સ. ઓકે, હાયર સેકન્ડરી છે એટલે ડિફિકલ્ટ આવે. એક્ઝામ્પલ્સ આ બધું જોવાનું. ત્યારબાદ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એડિટિંગવાળા ભાગમાં આપણે પૂછાય છે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ 1.5 માર્ક્સની અંદર, એટલે ખાસ ધ્યાન રાખવાનું, અને લાઈફ માટે તો બહુ જરૂરી છે. ઓકે, ક્યાંય બહાર સાયન્સ કરીને બહાર નીકળો તો કોઈ એમ ના કહેવું જોઈએ કે યાર કયા સાહેબ પાસે શીખ્યા હતા, ઇંગ્લિશ કોણ ભણાવતું હતું, આવો કોઈ પ્રશ્ન ન કરે. ઓકે, અને કરે તો આમ જરૂરી કે જાની સાહેબ પાસે શીખ્યો છું, ઓકે, આવડે છે, જોયું છે અને કહી દેવા, 3 ઇડિયટ જોયું છે, ઓકે, ભણ્યો છું ક્લાસની અંદર. ખખડીને કહેવાનું, ખખડીને કહેવાનું યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખોટું ના બોલાય, મહેનત કરજો જોરદાર. ઓકે, અને ઇતિહાસ બનાવજો, જૂના રેકોર્ડ તોડજો. ઓકે, દર વખતે આશા રાખીએ છીએ કે શેરના માથે 1.25 શેર આવે, તમારી બેચમાં આ વખતે જોવાનું છે કોણ નીકળે છે શેર. ઓકે, તો આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે બાકીનું હું તમને એનું પેપર મોકલાવી દઈશ, ફોટોગ્રાફ. ઓકે, તમારે ટેસ્ટ સમજીને એ આપવાની છે, પછી એના સાચા જવાબો મોકલાવીશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ખાસ તમને લેક્ચર ગમે, પસંદ પડે. ઓકે, આ લોકડાઉનની અંદર આટલા ઉત્સાહથી, ઉમંગથી, જોશથી, ઓકે, જોકે મારો સ્વભાવ છે તમે જાણો છો, ક્લાસરૂમની અંદર પણ આવી રીતે જ ટીચિંગ કરાવું છું, છતાં જે દિવસે આમને સામને આવ્યા ત્યારે ઓર મજા આવશે, આટલો જ આનંદ રાખજો.
चैनल ने लाइक शेयर अने सब्सक्राइब करवानु ना भूलता, बेल आइकॉन दबाव जो, ओके। अने मैक्सिमम तमारा कोई रिलेटिव्स होय तमारा क्यांय पण, ओके, एने पण मोकलजो, घरे बैठा बिचारा भणे, ओके। कोई गामडामां रहेता होय के कोई एवा होय सिटीमां तो अत्यारे आ लॉकडाउन पूरतूं ज वीडियो चाले छे, पछी तो लाइव आवी जशे, तो आटला वीडियो ए लोकोने मळे, ए लोको पण तमने आशीर्वाद आपे। ओके, थैंक यू, सी यू सून, ओके, इन द नेक्स्ट लेक्चर एवरीबॉडी।